મંતવ્ય ન્યૂઝ સાથે હું છું ધાર્મિક વાળા. નજર કરીએ મુખ્ય સમાચારો પર. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં કોરોનાના નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લેવાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું, માસ્ક ન પહેરનારને સંજોગોમાં 1000નો દંડ વસૂલ કરવામાં આવશે. સાથે જ કહ્યું હતું, લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની મર્યાદામાં જ લોકોને બોલાવી શકાશે. સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ ફરજિયાત હોવાનું તેમણે કહ્યું હતું. સરકારશ્રી તરફથી નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે અને આ બધા જાણો છો કે એમાં ઘણા બધા નવા શહેરો કરફ્યુ નાખવા માટે ઉમેરો કરવામાં આવેલ છે. અત્યાર સુધી જે છેલ્લા અઠવાડિયાના આપણે આંકડા જોઈએ તો જે આપણે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરીએ છીએ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. એક તો ફેસ જે માસ્ક છે એ માસ્ક પહેરવું કમ્પલસરી છે અને 1000 રૂપિયાના જે દંડ થાય છે તો એ છેલ્લા અઠવાડિયામાં 97,903 માસ્ક વાયોલેશન માટે જે છે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. એ રીતે સોશિયલ ડિસ્ટન્સનું જે રીતે લોકો પાલન નથી કરતા મેરેજીસમાં અને હોલ્સમાં રેસ્ટોરન્ટ્સમાં અને અન્ય જગ્યા ઉપર, તો એના માટે કુલ છેલ્લા એક અઠવાડિયામાં 3,830 ગુના દાખલ કરી રાજ્યમાં 3,206 લોકોની ધરપકડ